આજરોજ 136 વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાનાર છે. ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પ્રચાર ફેરણીની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વાઘોડિયા વિધાનસભા અને વડોદરા સંસદ વિભાગના કોંગ્રેસના કાર્યાલયનું મધુભાઈ શ્રીવાસ્તવના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મધુભાઈએ અપક્ષ તરીકે ઉમેદવારી પાછી ખેંચી કોંગ્રેસને જાહેર સમર્થન કર્યું છે. વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર દ્વારા જણાવ્યું હતું કે વાઘોડિયા વિધાનસભાના લોકોનો વિશ્વાસ ખંડિત થયો છે, આજે ફરી લોકશાહીનું પર્વ આવ્યું છે ત્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે. વાઘોડિયાની જનતાને વડોદરાના મતદારોને અપીલ છે કે એક તક આપશો તો આપણો અવાજ બની જઈશ અને કામો લાવીશ. વિધાનસભા વાઘોડિયા બેઠક કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ દ્વારા જણાવ્યું હતું કે લોકોનો આશીર્વાદ મળી રહ્યો છે અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજરોજ વાઘોડિયા વિસ્તારમાં જરોદ ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ તથા જરોદ ગામના ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના ઉમેદવારને જીતાડી લાવવાની બાંહેધરી આપી હતી. જરોદ ગામ ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વડોદરાના સાંસદના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર તેમજ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય પદના ઉમેદવાર કનુભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાઘોડિયા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આ વાઘોડિયા વિસ્તારમાં ફરી રહ્યા છે આજે, અને આજે મધુજીભાઈ વાસ્તવના સુરત હસ્તે આ કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. જે રીતે વડોદરા તાલુકામાં પણ કોંગ્રેસની એક જન પ્રચંડ બહુમતથી પ્રચંડ આવકારથી લોકો એમને આવકાર્યા છે. લોકો ઉમળકાથી અમારી સાથે જોડાઈ રહ્યા છે. એટલા જ ભાવથી વાઘોડિયા તાલુકામાં પણ લોકોનો અમને જન આશીર્વાદ મળ્યો છે. પ્રચંડ બહુમતીથી લોકો અમારી સાથે જોડાયા છે. બધાનો અમને વિશ્વાસ છે કે જે ઉત્સાહ અને ઉમંગથી વાઘોડિયાના મતદારો અમારી સાથે જોડાયા છે, એટલે વાઘોડિયાના મતદારો આ વખતે જડમૂળથી કોંગ્રેસને ટેકો આપશે અને ભાજપના મૂળથી ઉખડીને ફેંકી દેશે એવો વિશ્વાસ છે અમને. આજે વાઘોડિયા વિધાનસભા અને વડોદરા સંસદ વિભાગનું કાર્યાલયનું ઉદ્ઘાટન મારા હાથે થઈ રહ્યું છે. હું ખૂબ ખૂબ કાર્યકર્તાને ધન્યવાદ આપું છું. સાથે સાથે આજના પરિસ્થિતિ પ્રમાણે વાઘોડિયાના અંદર 30-30 વર્ષ સુધી ધારાસભ્ય રહીને મેં જે વિકાસના કામો કર્યા છે, રોડના કામ હશે, ઉદ્યોગના કામ હશે, વીજળીના કામો હશે, જે કંઈ બી કાર્ય કર્યા છે 30 વર્ષના દરમિયાનના અંદર, અને એક તો જેવી કે વાઘોડિયાના નાગરિકોને વાઘોડિયાના ઉદ્યોગવાળાને બી એક વખત મિટિંગના બી ચેલેન્જ આપેલી હતી કે હવે એના પછી એક ખીલ બી તોડે તો નહીં તોડવા દઉં, તો નહીં તોડવા દીધું. બિલ્ડિંગો તોડી હશે પહેલાં, પછી બિલ્ડિંગ નહીં તોડવા દીધી. કારણ જે કાર્ય કરવાના એ કાર્ય કરતો આવ્યો છું. આજે કોંગ્રેસને બિનશરતી ટેકો આપ્યો છે, કોંગ્રેસના સંસદ સભ્યને ટેકો આપ્યો છે, કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કનુભાઈ છે એમને ટેકો મેં આપ્યો છે, ધારાસભ્ય તરીકે બી ચૂંટાઈ જશે, અને સંસદ સભ્ય જસપાલસિંહ છે એમને શહેરમાં કે જે 6-6 વર્ષ 30-30 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યો અને શહેરમાં બી નિઃસ્વાર્થ લોકોના નાત જાત ભેદભાવ વગર કામ કર્યા છે, એના આધારે બી મારા કામો, મારા મોટા ભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવના કામો, એ કામોના આધારે જસપાલસિંહને બી સારા વોટ મળશે, એ બી જીતશે, બેઉ જ ધારાસભ્ય અને સંસદસભ્ય જીતશે, અને જીતીને જે વિકાસના કાર્ય બાકી છે એ બાકી કામ કરવાના ખાતરી હું આપું છું કે એમના પાસેથી વિકાસના કામો લાવીશ, જસપાલ પાસેથી ગ્રાન્ટ લાવીશ, કનુભાઈને કહીશ કે ચાલો વિધાનસભામાં હું કહું છું આ રજૂઆત કરો, આ કામ કરશો, એ કામ કરવા માટેના એના માટે સાથ સહકાર આપી રહ્યો છું. એટલા માટે સાથ આપું છું કે હું અપક્ષ તરીકે ચૂંટાયો હતો વાઘોડિયાની અંદર, ભારતીય જનતા પાર્ટીએ મને બોલાવીને ટિકિટ આપેલી, મેં ભારતીય જનતા પાર્ટીમાં ગયો નહીં અને ભારતીય જનતા પાર્ટીને હું ત્યાગ આપી દીધો છે. એને શાના માટે આપ્યું છે? ભારતીય જનતા પાર્ટીના અંદર હું એ ગ્રુપના ચેરમેન બન્યો હતો અને એ ગ્રુપના ચેરમેન બન્યા પછી 300 કરોડનું કૌભાંડ પકડ્યું હતું, એમાં MD મેનેજર અસિસ્ટન્ટ મેનેજર બધાને સસ્પેન્ડ કરાયા હતા, એના આધારે ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ ના આપી. એટલે ભારતીય જનતા પાર્ટીના અંદર જેને જવું હોય, કરપ્શન કરવું હોય, ગુંડાગીરી કરવી હોય, ઓઇલ ચોરી કરવી હોય,
તો ભાજપમાં જાઓ અને ત્યાં વોશિંગ મશીન છે ત્યાં ધોઈ જાઓ અને ચોખ્ખા થાઓ, એટલે ભાજપની આજે આ નીતિ છે, એટલે ભાજપ છોડો. જી, આજે વાઘોડિયા મતવિસ્તારમાં વિધાનસભાની પણ ચૂંટણી જે રીતે એક વર્ષ દોઢ વર્ષ પહેલાં આ જ વિસ્તારના મતવિસ્તારના લોકોએ જેને જન આશીર્વાદ આપ્યા, પરંતુ જે રીતની નીતિ રહી, આજે વાઘોડિયા વિધાનસભાની જનતાએ જે વિશ્વાસ મૂક્યો એ વાઘોડિયા વિધાનસભાની જનતાનો વિશ્વાસ ખંડિત થયો. અને વાઘોડિયા વિધાનસભાની જનતા માટે આજે ફરી એક લોકશાહીનું પર્વ આવ્યું છે, ત્યારે વાઘોડિયા વિધાનસભાની જનતાના આંગણે પણ લોકસભાની ચૂંટણી સાથે સાથે વિધાનસભામાં પોતાનો પ્રતિનિધિ એ ચૂંટવાનો એક મોકો આવ્યો છે. ત્યારે આજે અહીંયા કાર્યાલયના મધુભાઈ શ્રીવાસ્તવ પૂર્વ ધારાસભ્યશ્રીના હસ્તે કાર્યાલયનું ઓપનિંગ થયું છે, ઉદ્ઘાટન થયું છે. ત્યારે વાઘોડિયાની જનતાને ખાસ કરીને એક નિવેદન છે કહેવા માગું છું કે જ્યારે આપે જનમત 5 વર્ષ માટે આપ્યો હતો, પરંતુ અધવચ્ચે 1 વર્ષ ઉપરાંતના સમયમાં આપનો જન્મત ખંડિત થવા પામ્યો છે, ત્યારે આપ બધા 1 વર્ષનો આપને બધાને અનુભવ વાઘોડિયાની જનતાને, વાઘોડિયા તાલુકાની જનતાને અને વડોદરા ગામ્યની જનતાને પણ અનુભવ થયો હશે. એટલે હું ચોક્કસપણે કહું છું કે આ વખતે વાઘોડિયા વડોદરા ગામ્ય વાઘોડિયા વિધાનસભાની જે જનતા છે એ આ વખતે કનુભાઈ સ્વભાવના સરળ માણસ છે, એટલે ચોક્કસપણે આ વખતે વિધાનસભામાં કનુભાઈને સાથે સાથે લોકસભા બેઠકનું પણ ઇલેક્શન હોય ત્યારે વાઘોડિયાની જનતાને અપીલ કરીશ કે છેલ્લા 27-28 વર્ષોથી વડોદરા લોકસભાની બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે, પરંતુ એમના જ માનનીય મુખ્યમંત્રીશ્રી અને એમના જ પાર્ટીના લોકો દ્વારા જ્યારે ટકોર કરવામાં આવે કે અમદાવાદ અને સુરત કરતાં વડોદરા કેમ પાછળ રહી ગયું, એટલે આ સ્પષ્ટપણે એક વસ્તુ દેખાઈ આવે છે કે અત્યારે વડોદરા વિકાસથી વંચિત છે. તો જેવી રીતે વડોદરાની જનતાએ જન આશીર્વાદ આટલા વર્ષો સુધી આપ્યા પણ કામ ન થયા, એના ભાગરૂપે વડોદરાની જનતાને કહેવા માગું છું, જો એક તક આપ બધા આપશો તો ચોક્કસપણે આપ વતીની લડાઈ હું ત્યાં આંગળી ઊંચી કરવા નહીં જઉં, પરંતુ આપનો અવાજ બનીને જઈશ ને વડોદરાની જનતાના જે કામો નથી થયા એના માટે લડાઈ લડીશ ને કામો લાવીશ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.